0.1% भी हम कटौती नहीं कर रहे, उनका पूरा रक्षण कर रहे हैं उनका रिजर्वेशन का, और ये एक्स्ट्रा हम आने वाले दिन में ये नया प्रावधान कर रहे हैं। और 6 लाख की मर्यादा रहेगी, यानी कि मासिक 50,000 उनकी कुटुंब यानी कि उनका परिवार की ये आवक रहेगी, और उनके आधार पर हम लोग ये रिजर्वेशन दे रहे हैं। बीजेपी ऐसा मानना चाहिए कि जो पाटीदार आरक्षण के लिए जो आंदोलन हुआ उसका ये नतीजा है सरकार ने? एक्चुअली पूरे देश में ये चर्चा चल रही है कि जो इकोनॉमिकल बैकवर्ड्स है उनके लिए कुछ न कुछ करना चाहिए, और उनको अपग्रेड करने के लिए एजुकेशन और सर्विसेज में उनको भी उनका भी ध्यान रखना चाहिए। ये बात केंद्रवर्ती विचार करते हुए ये पार्टी ने डिसीजन लिया है। राजस्थान और हरियाणा में हुआ, सरकार वेरी सीरियस, हम ड्राफ्ट भी लीगली ऐसा बनाएंगे कि कोई कॉम्प्लिकेशन ना हो, अगर जरूर पड़ेगी तो हाई कोर्ट और सुप्रीम कोर्ट तक हम लोग सिंसियरली फाइट करेंगे उसमें। नहीं नहीं, आमा आ पार्टी नो मामलो छे, राष्ट्रीय अध्यक्ष जयरे अमने हाजरी में चर्चा करी छे, एटले एमने हाईकमांड एनी रीते बधी चर्चा क्यां करवानी हशे करी हशे, पण आजे एमना ज मार्गदर्शन थी आजे अमे निर्णय करी रह्या छे, एनो मतलब ज ए छे के हाईकमांड ने नी ग्रीन सिग्नल छे। કોંગ્રેસ ની માગણી તો પોલિટિકલ હતી અને રાજકીય રીતે એ વાત કરવા માંગે છે, અને અમે આજે હું આ મંચ ઉપરથી કહું છું કે કોંગ્રેસના બીજા રાજ્યો છે એમાં કોંગ્રેસ કરાવે, એમના મુખ્યમંત્રી પાસે કરાવે, અને 60 વર્ષ સુધી કોંગ્રેસે કર્યું નહોતું શું કામ, અને અત્યારે વાત કરે છે કોંગ્રેસ? એટલે કોંગ્રેસ માત્ર પોલિટિકલી જ આ કરી રહી છે, અમે તો વ્યવહારમાં કરીએ છીએ, અને અમે આજે નિર્ણય કર્યો છે ભારતીય જનતા પાર્ટીએ। બીજેપી મુખ્યમંત્રી યુવા રોજગાર સ્વાવલંબન યોજના પણ જાહેર કરવામાં આવી હતી, હવે જયારે આર્થિક અનામત આપવાની વાત કરવામાં આવી રહી છે ત્યારે હવે એ જે યોજના ચાલુ રહેશે, મુખ્યમંત્રી શ્રી પૂછો ચાલુ રહેશે? ચાલુ રહેશે, કે બંને લાભોની જે વાત છે બંને ચાલુ રહેશે। પછી માનનીય મુખ્યમંત્રીશ્રીની ઈચ્છા એ છે કે આપણા તમામ તેજસ્વી બાળકો ભણે, એમના માટે જે કરવું પડશે સરકાર ખુલ્લા મનથી કરવા માંગે છે, એટલે બધું ચાલુ। આ ઇલેક્શન ની વાત નથી અત્યારે, નથી આંદોલન અમે તો અમારી રીતે આ નિર્ણય કરીએ છીએ, અને અમે પ્રજાના હિતમાં આ નિર્ણય કરી રહ્યા છીએ। બીજો એક મુદ્દો હતો અનામતની સાથે સાથે હાર્દિકની જેલ મુક્તિ બાબતનો, એ મુદ્દે કોઈ ચર્ચા નહીં અત્યારે, કોઈ વાત અત્યારની આજની મીટિંગમાં તો માત્ર આ જ ચર્ચા કરવામાં આવી છે, અને આ અમે ઘોષણા કરી છે। થેન્ક યુ। નહીં આ તો સ્પેશિયલ સવર્ણા માટે પેલું પૂછીને કહું છું, અને કોને અભિનંદન આપો છો? તો ગાંધીનગર કમલમ ખાતે જે બેઠક યોજાઈ તેની જો વાત કરવામાં આવે તો કેન્દ્રથી અમિત શાહ પોતે અહીંયા આવ્યા હતા, આ પ્રસંગે હાજર રહ્યા હતા, તો સાથે જ પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણી, રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, મંત્રીમંડળના સભ્યોની અધ્યક્ષતામાં કહી શકાય તેવી આ મહત્વપૂર્ણ કોર કમિટીની બેઠક હતી, જેમાં સૌથી મહત્વના મુદ્દાની જો વાત કરવામાં આવે તો તે મુદ્દો એ હતો કે પાટીદારોનો છે ગત ઓગસ્ટ મહિનાથી લઈને જે પ્રશ્ન હતો અનામત મુદ્દે, તેને લઈને સૌથી મહત્વપૂર્ણ કહી શકાય તેવી જાહેરાત ભારતીય જનતા પાર્ટી પ્રદેશ એકમ દ્વારા કરવામાં આવી છે। આ જાહેરાતની જો વાત કરવામાં આવે તો તેમાં બહુ સ્પષ્ટ વિજય રૂપાણીએ કહ્યું છે તે અનુસાર આગામી જે 1 મે છે ગુજરાતનો સ્થાપના દિવસ છે, તે મુદ્દે જે અનામતનો જે મુદ્દો છે તેને લઈને એક વટહુકમ બહાર પાડવામાં આવશે। આ વટહુકમની જો વાત કરવામાં આવે તો તેમાં ખાસ જણાવવામાં આવ્યું છે કે જે આર્થિક રીતે સવર્ણો છે જેની વાર્ષિક આવક મર્યાદા 6 લાખથી નીચેની છે એ તમામ લોકોને 10% ધોરણે અનામતનો ખાસ લાભ આપવામાં આવશે। તો સાથે જ મહત્વપૂર્ણ વાત તેમણે એ પણ કહી હતી કે આ જ મુદ્દે શિડ્યુલ કાસ્ટ જે છે SC, શિડ્યુલ ટ્રાઇબ છે આદિવાસી જે લોકો છે તેમના માટે, તેમજ OBC અધર બેકવર્ડ ક્લાસ માટે જે પણ
અગાઉના જે ધારાધોરણો હતા તેમાં રતિભાર ફેરફાર કરવામાં આવ્યો નથી, એટલે કે તેમને જે અનામત મળવાપાત્ર છે તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી. તો સવર્ણ માટે જો વાત કરવામાં આવે તો તમામ સવર્ણો કે જે આર્થિક રીતે પછાત છે, જેમને 6 લાખ કરતા ઓછી તેમની વાર્ષિક આવક છે, તે તમામ લોકોને મહત્વનો લાભ એ મળશે કે આર્થિક રીતે તેમને 10% અનામત પ્રાપ્ત થશે. આ તમામ પ્રકારના જે અનામત છે તે રાજ્ય સરકારના ધારાધોરણો અનુસાર મળવાપાત્ર થશે તેવી ભારતીય જનતા પાર્ટીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી પાટીદાર અનામત આંદોલને જે રીતે વેગ પકડ્યું હતું, આંદોલનનો જે મુખ્ય મુદ્દો હતો તે હતો કે ખાસ કરીને શિક્ષણમાં બાળકોને અન્યાય થાય છે, તો રોજગારીના જે ધારાધોરણો છે સરકારી નોકરીમાં તેમાં પણ ક્યાંક અન્યાય થાય છે, ત્યારે આ જ બાબતને ધ્યાનમાં લઈને સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય છે તે ભારતીય જનતા પાર્ટીએ લીધો છે. ત્યારે આજે કોર કમિટીની મહત્વપૂર્ણ બેઠક છે, તેમાંનો એક મુદ્દો એ પણ હતો કે એડમિશનમાં ખાસ કરીને જે તકલીફ પડે છે, જે આર્થિક રીતે જે લોકો જે સવર્ણો છે પરંતુ આર્થિક રીતે ક્યાંક નબળા છે, તો તેમના માટે પણ આ અનામત લાગુ કરવામાં આવશે. તો ગત ઓગસ્ટ મહિનાથી જે પાટીદાર અનામત આંદોલન છે તેને લઈને જો વાત કરવામાં આવે તો આ જે યોજનાનો જો લાભ અમલમાં મૂકવામાં આવશે તો તમામ સવર્ણોને તેનો લાભ મળશે. આમ કમલમ ગાંધીનગર કોબા ખાતે મહત્વપૂર્ણ બેઠક મળી અને એ બેઠકમાં આ પ્રકારનો નિર્ણય ભારતીય જનતા પાર્ટી દ્વારા લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો સૌથી પહેલા પાટીદાર આંદોલન ઉભું થયું હતું, જેમાં હાર્દિક પટેલ છે તેણે આ જે આંદોલન છે તેની આગેવાની લીધી હતી. ત્યારે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ખૂબ જ મહત્વપૂર્ણ કહી શકાય તેવી રેલી યોજી હતી અને તેમાં લાખોની સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા હતા અને ત્યારબાદ એસપીજીનો પણ તેમાં સાથ મળ્યો હતો. તો ક્યાંક એવું પણ જોવા મળ્યું હતું કે જે ક્ષત્રિય સેના છે, ઠાકોર સેના છે, તેમને પણ ક્યાંક વિરોધાભાસ હતો કે ઓબીસીમાંથી કોઈ પણ પ્રકારે અનામત ના મળવી જોઈએ, ત્યારે તે પણ મેદાનમાં ઉતર્યા હતા. તો ત્યારબાદ અન્ય કેટલાક વિવિધ સમાજના લોકો પણ જોડાયા હતા, તેમાં અન્ય ક્ષત્રિયો પણ સામેલ હતા, તો અન્ય બ્રાહ્મણ સમાજ પણ સામેલ હતો. તો આમ મહત્વપૂર્ણ બાબત એ છે કે ઓબીસી એસસી તેમજ એસટીના કોટામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં નહીં આવે. સવર્ણોની જો વાત કરીએ તો જે પણ સવર્ણોની વાર્ષિક આવક માસિક આવક 50,000 હોય, એટલે કે વાર્ષિક આવક જેની પણ 6 લાખ રૂપિયાથી ઓછી હોય, એ તમામ સવર્ણોને આર્થિક અનામતનો લાભ મળશે અને એ લાભ કુલ મળીને જો વાત કરીએ તો 10% લાભ મળશે, જેમાં તમામ પ્રકારે વાણિયા સમાજની વાત આવે છે, તેમાં બ્રાહ્મણ સમાજની વાત આવે છે, તેમાં પાટીદાર સમાજની વાત આવે છે, મતલબ કે જે પણ એસસી એસટી અને ઓબીસી સિવાયના જે પણ જનરલ કેટેગરીમાં આવતા લોકો છે તમામને આનો લાભ મળશે. આવી મહત્વપૂર્ણ જાહેરાત વિજય રૂપાણી દ્વારા કમલમ ખાતે આજે કરવામાં આવી છે. ત્યારે મહત્વપૂર્ણ બાબત એ છે કે સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો ક્યાંક કોંગ્રેસ પણ જે પ્રમાણે ચર્ચામાં આવી હતી, કોંગ્રેસનું કહેવું હતું કે અનામત મળવી જ જોઈએ, તો આગામી જે વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી છે તેમાં પણ કયા પક્ષ તરફ મતદારો ઝૂકશે તેના ઉપર પણ દારો મદાર હતો, કારણ કે સૌ કોઈને અનામતનો મુદ્દો છે તેમાં ક્યાંક ને ક્યાંક એ પણ નજર આવતું હતું. ત્યારે કોંગ્રેસે પણ પ્રયાસ કર્યા હતા કે પાટીદારો તેમની તરફ ખેંચાય અને 2017ની જે વિધાનસભાની ચૂંટણી છે તેમાં વધારે ને વધારે જે પાટીદારો છે તેમની તરફ મત આપે, પણ આખરે આજે ભારતીય જનતા પાર્ટીએ એક નવો જ દાવ રમ્યો છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે મતદારો કઈ રીતે આગળ, જે પ્રમાણે આ 10% અનામતની વાત કરી છે ત્યારે મતદારો છે તેઓ કઈ રીતે આકર્ષાય છે તે પણ એક મહત્વનો મુદ્દો બની રહેશે. ઉલ્લેખનીય છે કે 1 મે એ ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે અને આ જ દિવસે ભારતીય જનતા પાર્ટી આ મુદ્દાને લઈને વટહુકમ બહાર પાડશે. તો જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ આ સ્ટ્રોક આપ્યો છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ શું પ્રતિક્રિયા આપે છે, આમ આદમી પાર્ટી શું પ્રતિક્રિયા આપે છે, સામાન્ય જે કહી શકાય કે આમ જનતા તેઓને આ બાબતે શું ખાસ કરીને દ્રષ્ટિકોણ છે, તેમનો શું દ્રષ્ટિકોણ છે, વિદ્યાર્થીઓ જે ખાસ કરીને એન્જિનિયરિંગમાં અભ્યાસ કરે છે કે અન્ય ઉચ્ચ અભ્યાસ કરે છે, તેમને હવે આ 10% કેટલો ફાયદો થશે, આ તમામ મુદ્દે હવે જોવાનું રહેશે. તો સૌથી મહત્વપૂર્ણ બાબત કે તાજેતરમાં જ થોડા સમય દિવસ પહેલા જ્યારે મુખ્યમંત્રીએ સ્વાવલંબી યોજના, યુવા સ્વાવલંબન યોજના જ્યારે બહાર પાડી હતી, તે હવે યોજના છે તે આગળ કન્ટિન્યુ રહેશે કે પછી યોજનાનું બાળમરણ થશે તે પણ આગામી દિવસોમાં ખબર પડી જશે. તો અનામતના નિર્ણયને લઈને જો વાત કરવામાં આવે તો આખરે હાઈકમાન્ડે લીલી ઝંડી આપી દીધી છે અને તે અનુસાર જો વાત કરવામાં આવે તો
જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની કમલમ ખાતે જે મહત્વપૂર્ણ બેઠક મળી, આ કારોબારી બેઠકની જો વાત કરવામાં આવે તો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય એ લેવાયો કે સવર્ણો જે પણ છે, જે આર્થિક રીતે પછાત છે, જેમની વાર્ષિક જે આવક છે 6 લાખ રૂપિયા કરતા તેમના પરિવારની આવક ઓછી છે, તમામને આ યોજનાનો લાભ મળી શકશે. એનો સીધો જ મતલબ એ થયો કે તમામ આર્થિક રીતે પછાત સવર્ણો છે તેમને હવે, ખાસ કરીને શાળા કોલેજમાં એડમિશનની વાત હોય, ઉચ્ચ અભ્યાસની વાત હોય કે પછી સરકારી નોકરીની વાત હોય, હવે તેમના માટે પણ રાજ્ય સરકાર દ્વારા ધારાધોરણ અનુસાર રિઝર્વેશન આપવામાં આવશે. અને કુલ મળીને આ રિઝર્વેશનની જો વાત કરીએ તો તે 10% થાય છે. અગાઉ જો વાત કરવામાં આવે તો ક્ષત્રિય પાટીદાર ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા એક એવી પણ પહેલ હતી કે ઓબીસીમાંથી કોઈ પણ હિસ્સો અમે પાટીદારોને કે અન્ય સવર્ણોને નહીં આપીએ, ત્યારે રાજ્ય સરકારે ભારતીય જનતા પાર્ટીએ મહત્વની વાત એ કરી છે કે એસસી એસટી અને ઓબીસી સમાજને કુલ મળીને જે ટકાવારી મળે છે તેમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો કરવામાં આવ્યો નથી. આથી ક્યાંક કહી શકાય કે નારાજગીનો કોઈ પ્રશ્ન ઉભો થાય તેવી હાલ તો શક્યતા વ્યક્ત કરી શકાતી નથી. કુલ મળીને વાત કરીએ તો સવર્ણોની 10% આર્થિક અનામતની વિજય રૂપાણી, રાજ્ય પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીએ જે પ્રમાણે વાત કરી છે. તો આજ મુદ્દે પાસ કન્વીનર લલિત વસોયા આપણી સાથે જોડાયા છે. લલિતભાઈ, મહત્વપૂર્ણ બાબત છે કે તમામ આર્થિક લોકોને, નહીં માત્ર પાટીદાર પરંતુ જે પણ જનરલ કેટેગરીમાં આવે છે, સામાન્ય લોકો આવે છે, એ તમામ આર્થિક રીતે પછાતને 10% જાહેરાત કરવામાં આવી છે, હવે આપનું શું મંતવ્ય છે? ને પાટીદાર અનામત આંદોલન સમિતિની અને પાટીદાર સમાજની માગણી જે છે તે પાટીદાર સમાજનો ઓબીસીમાં સમાવેશ કરો, અને આ માંગ સાથે જ અમે આંદોલન શરૂ કર્યું છે. એબીસી ને કારણે પાટીદાર સમાજને ઘણી નુકસાની જાય છે, અને એબીસી ના ધોરણો પણ એ ક્યાં નક્કી કરે છે સરકાર એની ઉપર આધાર છે. પણ અમારી જે વાત છે એ ઓબીસી માં સમાવેશ કરવા માટેની વાત છે, એબીસી ની વાત અમે ક્યારેય કરી જ નથી. પણ આમાં એ તો સવાલ આવતો જ નથી, કારણ કે એબીસી ની ભલે વાત હોય પણ મર્યાદા છે તે 6 લાખની છે, અને 6 લાખની રકમ નાની નથી. આ 6 લાખની રકમ નાની નથી એ વાત એગ્રી છો, પણ અમારે અમારી જે મુખ્ય માંગણી છે એ ઓબીસી માં સમાવેશ કરવા માટેની વાત છે. તો આજે વધારાના 10% છે એમાંથી આપવામાં આવે છે, એટલે એક રીતે કહીએ તો સારું કહેવાય કે જે ઓબીસી છે એમાં ભાગ નથી પડાવ્યો. નહીં, ઓમે ઓબીસી માં ભાગ પડવાનો ક્યાં સવાલ છે? માની લ્યો કે જે કઈ જ્ઞાતિઓ છે વસ્તીના ધોરણ પ્રમાણે આપે. એટલે આપનું એવું ઈચ્છા છે કે દરેક વસ્તી છે એના ધોરણ પ્રમાણે આપે? હા, બરાબર છે. તો હવે આપનું શું પ્રતિક્રિયા છે આ સમગ્ર ઘટનાને લઈને જો કહીએ તો આપ સંતુષ્ટ છો કે નહીં, અને જો સંતુષ્ટ નથી તો આંદોલન આપ ચાલુ રાખવા માંગો છો? ઈબીસી અમે સ્વીકારવાના નથી, અમારી માંગણી ઓબીસી ની છે, અને જ્યાં સુધી ઓબીસી નહીં આપે ત્યાં સુધી પાટીદાર સમાજ એની અનામતની લડાઈ ચાલુ રાખશે. લલિતભાઈ, મહત્વપૂર્ણ બાબત એ છે કે કહી શકાય કે મોટા ભાગની 10% આર્થિક અનામતની જે વાત છે તે મુદ્દો સોલ્વ થઈ ગયો છે. એસસી એસટી ઓબીસી માં કોઈ આપણે ભાગ પડાવવાની આમાં વાત આવતી નથી. તો આપે કહ્યું કે આપણું અનામત જો કદાચ ચાલુ રહેશે તો આપને લાગે છે કે પછી પાટીદારોમાં અંદર ફાટફૂટ થઈ શકે? નહીં, ફાટફૂટનો સવાલ જ નથી. અને છેલ્લે માની લ્યો, તમે જે કીધું કે ઓબીસી માં સમાવેશ થાય તો બીજા સમુદાયોમાંથી ભાગ પડે, તો એબીસી ને બદલે જેમ રાજસ્થાન ની અંદર અને હરિયાણા ની અંદર સ્પેશિયલ કેટેગરીમાં જેમ આપ્યું એસબીસી, પણ આમાં પણ સ્પેશિયલ કેટેગરીમાં જ 10% આપ્યા છે ને? ના, એ ઈબીસી આપ્યું છે ને? હા, ઈબીસી આપ્યું છે પણ 10% આપ્યા છે તો સ્પેશિયલ કેટેગરીમાંથી. સ્પેશિયલ કેટેગરીમાં સરકારે ઈબીસી માંથી આપ્યા છે, પણ હરિયાણા અને રાજસ્થાન ની અંદર જેમ આપ્યું છે. જી, તો અહીંયા પણ આપ એવું જ ઈચ્છો છો કે જે વસ્તી આધારિત તમને અનામત મળવું જોઈએ એ હોય તો જ તમે સ્વીકારશો? નહીં, વસ્તી આધારિત કરતા અમારી વાત છે ઓબીસી ની ઓબીસી માં સમાવેશ કરવાની વાત છે, અથવા તો સ્પેશિયલ કેટેગરી માં આપો, અને સરકાર આપવાની સહમતી આપે તો વસ્તીના ધોરણ કરતા સરકાર અમારી આવીને પછી બેસે, પેલા તો આપવાનું મન બનાવે. પણ લલિતભાઈ, મહત્વની બાબત એ છે કે જયારે આ 10% રિઝર્વેશન આપવામાં આવ્યું છે, જ્યારે હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલનની શરૂઆત કરી હતી ત્યારે મુખ્ય મુદ્દો એ હતો કે એન્જિનિયરિંગમાં મેડિકલમાં અમારા જે વધારે ટકાવારી વાળા વિદ્યાર્થીઓ છે તે પાછળ પડી જાય છે, કારણ કે મૂળ મુદ્દો એ હતો કે 45-50% વાળા રિઝર્વેશન વાળા લઈ જાય છે. અહીંયા તો હવે ખાસ 10% આપવામાં આવ્યું છે. આપ 10% જે વિદ્યાર્થી એમાં આપવામાં આવ્યું છે એ તમામ સમુદાયોનું આપવામાં આવ્યું છે, અને એમાંય પાટીદાર સમાજને 1 કે 2% લાભ મળવાનો છે. ઓકે, આ જ મુદ્દે આપે આપણા જે બીજા કન્વીનરો છે તે મુદ્દે કોઈ વાતચીત કરી છે, અને જો વાત કરી હોય તો તેમનો શું અભિપ્રાય છે? ના, અમે હજી આ સરકારે જાહેરાત કરી છે ને, આજે હાર્દિકનો કેસ છે એના માટે અમે 2-3 જે કન્વીનરો છે આજે અમે દિલ્હી આવ્યા છીએ, અને આ ઉપરાંત આજે જે પાટીદાર સંપના જે આગેવાનો જેલમાં
એને મુક્ત કરવા માટે અમદાવાદની અંદર બાકીના લોકો આવ્યા છે અને સ્વાગત માટે આવ્યા છે. આજે સાંજે અમે બેસતા અમારો સ્પષ્ટ પાસનો પ્રેસ કોન્ફરન્સ કરી અને આનો જવાબ આપવાના. લલિતભાઈ, અત્યારે જો વાત કરીએ જે પણ પ્રમાણે આપે અભિપ્રાય આપ્યો તે અનુસાર જો વાત કરીએ તો આપ આ જે યોજના છે 10% સવર્ણો માટે આર્થિક રીતે પછાત લોકો માટે અનામત, એનાથી આપ બિલકુલ એગ્રી નથી? નથી, એગ્રી નથી. જી બિલકુલ. લલિતભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો મહત્વપૂર્ણ બાબત એ છે કે ઈબીસી અમે સ્વીકારવાના નથી તેવું લલિત વસોયા પાસ કન્વીનરે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે તેમની અન્ય જે માંગ છે તે શું છે. પરંતુ મહત્વનો પ્રશ્ન એ છે કે આ જ મુદ્દે શક્ય એ પણ થાય કે એસપીજી તેમજ પાસમાં પણ ફાટફૂટ પડી શકે, કારણ કે મોટાભાગના જે પાટીદારો છે તેમની જે માંગ હતી કે અમને જે રિઝર્વેશન મળવું જોઈએ તો તે મળ્યું છે, મળવું જોઈએ તો 6 લાખ રૂપિયાથી પણ જ્યારે પણ ઓછી રકમ આવે એ તમામ લોકોને લાભ મળ્યો છે. એટલે હવે મહત્વપૂર્ણ બાબત એ રહેશે કે કેટલાક પાટીદારો છે આનાથી સહમત પણ થશે અને કેટલાક વિરોધમાં પણ થશે. અને આમ એક બાબત ચોક્કસથી કહી શકાય કે ફાટફૂટ થવાની શક્યતા હવે વધી જાય છે. તો સવર્ણો માટે રાજ્ય સરકાર દ્વારા 10% આર્થિક રીતે અનામત આપવામાં આવશે તેવી જાહેરાત પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીએ કર્યું છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ જે 10% સ્વીકારવાની વાત છે તેને બ્રાહ્મણ સમાજ, તેને વૈષ્ણવ સમાજ, પાટીદાર સમાજ તેને કઈ રીતે સ્વીકારે છે. અને ત્યારબાદ નક્કી થશે કે રાજ્યની, રાજ્ય સરકારની, ભારતીય જનતા પાર્ટીની, કોંગ્રેસ પક્ષની આગામી રણનીતિ શું રહેશે. તો જે પ્રમાણે લલિત વસોયાએ નિવેદન આપ્યું છે તે અનુસાર જો વાત કરવામાં આવે તો ઈબીસી તેમને કોઈ પણ કેસમાં મંજૂર નથી તેવી સ્પષ્ટતા તેમણે કરી છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે અનામતનો માસ્ટર સ્ટ્રોક માર્યો હોય અને તે અનુસાર વિજય રૂપાણીએ જે આ નિવેદન કર્યું છે સૂચક છે કે હવે 1 મે માત્ર 2 દિવસ એટલે કે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે આજે માસ્ટર સ્ટ્રોક સાથે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી ફ્રન્ટ પર આવી ગઈ છે અને ક્યાંક કોંગ્રેસ છે તે બેકફૂટ પર આવી ગઈ છે. તો આજ મુદ્દે સંવાદદાતા નીરવ ગોવાણી આપણી સાથે સીધા જ જોડાઈ ગયા છે. નીરવ, મહત્વપૂર્ણ બાબત એ છે કે જ્યારે આંદોલનની શરૂઆત થઈ હતી ત્યારે માત્ર એટલું જ હતું કે મેડિકલમાં એડમિશન નથી મળતા, એન્જિનિયરિંગમાં એડમિશન નથી મળતા, એટલે અમને રિઝર્વેશન જોઈએ છે. હવે જ્યારે 10% સવર્ણોને અનામત આપવાની વાત આવી છે ત્યારે ક્યાંક હવે બાજી પલટાતી હોય પાટીદારો દ્વારા તેવું લલિત વસોયાના નિવેદન પરથી લાગે છે. શું કહેવું છે આપનું? ચોક્કસથી જે રીતે નિહલ લલિત વસોયાએ નિવેદન આપ્યું કે ક્યાંક ને ક્યાંક બાજી પલટાઈ રહી છે, ખાસ કરીને જે રીતે આજે વિજય રૂપાણીએ નિવેદન કર્યું કે 10% સવર્ણોને અનામત આપવામાં આવશે. જે માંગ હતી તે અનામતની તે માત્ર પાટીદારો માટે હતી, પરંતુ જે અનામત આપવામાં આવ્યું છે તે સવર્ણ કોમને આપવામાં આવ્યું છે. એટલે કે તમામ સવર્ણ કોમને, માત્ર પાટીદારોને નહીં પરંતુ તમામ સવર્ણ કોમને આ અનામત આપવામાં આવ્યું છે. એટલે કે 10% જે સવર્ણ કોમ અને અનામત આપવાની વાત છે, ક્યાંક ને ક્યાંક આ બાજી પલટાઈ રહી છે. પાટીદાર અનામત આંદોલન જે છેલ્લા 6 મહિનાથી ચાલી રહ્યું છે, જેને લઈને આ પરિવર્તન આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ જે રીતે છેલ્લા ઘણા સમયથી પાટીદાર આંદોલન ઘણું સક્રિય બન્યું હતું, ઘણું તોફાની બન્યું હતું, લાલજી પટેલે જે રીતે જેલભરો આંદોલન ચાલુ કર્યું હતું તેને પગલે પણ ક્યાંક ને ક્યાંક જે બીજેપીના ઉચ્ચ કક્ષાના નેતાઓ છે તેમની પર આ પ્રેશર આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. 10% અનામતની વાત છે. બીજી તરફ જોવા જઈએ તો ઓબીસી અને એસટી એસસી કેન્ડિડેટ છે તેમના માટે કોઈ પણ જાતનું અનામતમાં ફેરફાર કરવામાં નથી આવ્યો. એટલે ક્યાંક ને ક્યાંક જે ગુજરાતની અંદર જે અનામતની વાત છે તેમાં વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી 49% અનામત હતું, તેમાં વધારીને 59% સુધી પહોંચાડી શકાય તેવું લાગી રહ્યું છે. જી નીરવ, મહત્વપૂર્ણ બાબત એ છે કે કેટલાય સમયથી, કેટલાય મહિનાઓથી આ જે આંદોલન હતું તે ચાલતું હતું. ક્યારેક એવું પણ બન્યું છે કે જ્યારે જ્યારે મુખ્યમંત્રી દિલ્હી ગયા છે ત્યારે પણ આ મુદ્દે ચર્ચા થઈ હતી, વડાપ્રધાન સાથે પણ આ મુદ્દે બેઠક થઈ હતી. ત્યારે જે પ્રમાણે આજની આ કોર કમિટીમાં આ જાહેરાત થઈને અમિત શાહ પોતે જ્યારે દિલ્હીથી આવ્યા છે તો કહી શકાય કે દિલ્હીથી આ સમાચાર આવ્યા છે. છેલ્લા 6 મહિનાથી પાટીદાર આંદોલન ચાલી રહ્યું છે, ત્યારથી જ એક ગુજરાતનો એક મહત્વનો મુદ્દો રહ્યો છે. દિલ્હીના નેતાઓ માટે પણ પાટીદાર આંદોલન એક
માથાનો દુખાવો સમાન બની રહ્યું છે. ખાસ કરીને જેટલી વખત આનંદીબેન પટેલ જ્યારે મુખ્યમંત્રી દિલ્હી ગયા છે તેટલી વખત આ મુદ્દે ચર્ચા થઈ છે. અમિત શાહ જેટલી વખત ગુજરાત આવ્યા છે તેટલી વખત આ મુદ્દે ચર્ચા થઈ છે. સત્તાવાર સૂત્રોનું માનીએ તો ક્યાંક ને ક્યાંક અમિત શાહ જેટલી વખત ગુજરાત આવ્યા છે તેટલી વખત આનંદીબેન પટેલ તેમજ જે ગુજરાતના ભાજપના ઉચ્ચ કક્ષાના જે નેતાઓ છે તેમની સાથે આ મુદ્દે ચોક્કસથી ચર્ચા થઈ હતી. પરંતુ ગઈકાલે જે રીતે અમિત શાહ ગુજરાત આવ્યા છે ને તુરત જ આ ડિસિઝન જે જાહેર કરવામાં આવ્યું છે. નીરવ, આ મુદ્દે આપણે આગળ પણ ચર્ચા આપણી જારી રહેશે. આગળ જો વાત કરવામાં આવે તો વિપુલ દેસાઈ છે તેને સાબરમતી જેલમાંથી છોડવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ બાબત છે કે તેમને જામીન પર છોડાયા છે ત્યારે ત્યાં કેટલાક પાટીદારો છે તેમની પણ પ્રતિક્રિયા જાણીએ. એ સરકારની દ્રષ્ટિ એ જે હોય તે પણ સમાજ માટે કામ કરવું, ગૌ માતા માટે કામ કરવું, પોતાની જ્ઞાતિ માટે કામ કરવું કે પોતાના રાષ્ટ્રના વિકાસ માટે કામ કરવું એને હું દેશદ્રોહ ગણતો નથી. એ આ મારી અંગત માન્યતા છે. તો મહત્વપૂર્ણ બાબત છે કે જે રીતે વિપુલ દેસાઈને આજે જામીન પર છોડવામાં આવ્યા છે ત્યારબાદ જુદા જુદા જે લોકો છે તે જુદી જુદી પ્રક્રિયા આપે છે. ફરી એકવાર નીરવ ગોવાણી આપણી સાથે જોડાયા છે. નીરવ, મહત્વપૂર્ણ બાબત એ છે કે આપણી જે પ્રમાણે ચર્ચા ચાલતી હતી કે અમિત શાહ છે તે દિલ્હીથી આવ્યા છે અને દિલ્હીથી ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ત્યાંથી આ સમાચાર લઈને આવ્યા છે અનામતના. જે ચોક્કસથી મેં પહેલા પણ કહ્યું તે મુજબ કે જેટલી વખત આ પાટીદાર અનામત જેલા 6 મહિનાથી જે ચાલી રહ્યું છે તે દરમિયાન સૌથી મહત્વનો આપની સામે આવીશું. જી બિલકુલ, જે ચોક્કસથી જે રીતે ભાજપના નેતાઓ માટે આ એક મહત્વનો મુદ્દો બની રહ્યો હતો તે દરમિયાન જેટલી વખત અમિત શાહ ગુજરાત આવ્યા છે તે ત્યારે તમામ સત્તાવાર સૂત્રોના માહિતી મુજબ જો કહીએ તો અમિત શાહ, આનંદીબેન પટેલ અને ભાજપના ગુજરાતના મુખ્ય નેતાઓ સાથે આ જ મુદ્દે ચર્ચા થતી હતી કે પાટીદારો અનામતનું આંદોલનનું જે માર્ગ અપનાવ્યો છે તે મુદ્દે કઈ રીતે એનો સુલહ કરી શકાય. જો કે જે રીતે ગઈકાલે અમિત શાહ ગુજરાત આવ્યા અને એકાએક આજે વિજય રૂપાણીએ જાહેરાત કરી દીધી છે કે 10% સુવર્ણ बात करूंगा. आज हमारे राष्ट्रीय अध्यक्ष अमित भाई शाह की उपस्थिति में और केंद्र का मार्गदर्शन हाईकमांड उसके साथ जो हमारी गुजरात भारतीय जनता पार्टी के वरिष्ठ लोग जो सरकार में भी है आदरणीय मुख्यमंत्री और सीनियर मिनिस्टर्स पार्टी के भी वरिष्ठ लोग हम लोग साथ में आज बैठे थे. बैठक थी और उसमें ये तय किया है कि 1 मई गुजरात स्थापना दिन उस दिन वट हुकम के जरिए हम लोग ये डिसीजन ले रहे हैं कि जो बिन अनामत जो ज्ञाति समाज है उनको 10% इकोनॉमिकली जो बैकवर्ड्स उसमें बच्चे हैं जो गरीब छात्रा छात्री है तो उनको ये रिजर्वेशन का लाभ मिले उस तरीके का पूरा बिल होगा और उसमें प्रावधान किया जाएगा कि उनको भी स्पेशल केयर उनका होना चाहिए. और स्पष्टता से हम कहते हैं कि ओबीसी यानी कि તો સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે સંવાદદાતા મયુર મેવાડ આપણી સાથે જોડાઈ ગયા છે. વિપુલ દેસાઈની અત્યારે રિહાઈ થઈ રહી છે ત્યારે મયુર, મહત્વપૂર્ણ બાબત એ છે કે આખરે ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યું છે કે સવર્ણોને 10% અનામત આપવામાં આવે ત્યારે ત્યાં જે પાટીદારો છે તેમની શું પ્રતિક્રિયા છે? જે બિલકુલ નિહલ, જે આજે સરકારની જે બેઠક મળી હતી સામાન્ય સભાએ તેમાં નક્કી કરવામાં આવ્યું છે કે જે બિન અનામત જે 10% અનામત આપવાની વાત છે, જે આર્થિક લોકો છે તે લોકોને બિન અનામત 10% બેઠકો આપવાની વાત છે. આપણે અહીંયા જોડે આપણે પાટીદારો જે આપણી જોડે આપણે તેમની જોડે સીધી વાત કરીશું. અરવિંદભાઈ, જે પ્રમાણે સરકારે આજે જાહેરાત કરી છે એ પ્રમાણે આપ લોકોનું શું માનવું છે? જે બિન અનામત જે 10% બેઠકો આપવાની વાત છે એમાં શું તમારું માનવું છે? તે રીતનું રહેશે. એકચ્યુઅલી અમે જે અગાઉ કહ્યું કે ભાઈ સરકારે અમને જે છોડવાનું વલણ રાખ્યું, પોઝિટિવ રાખ્યું,
અને આજે એમને 10% વાત કરી એ બી કંઈક પોઝિટિવ વલણ છે, પણ છતાં બી આગળ સમાધાન બાબતમાં ચિરાગ, દિનેશ, કેતન અને હાર્દિક જયારે છૂટે ત્યારે સરકાર જોડે બેસશે અને જે વાટાઘાટો દરમિયાન જે કંઈ એ લોકોની માગણી છે એ સ્વીકારવામાં આવશે એ અમે ફાઇનલ ગણી છે. અને જે પ્રમાણે અત્યારે જે સરકારે 10% આપવાની વાત કરી છે એ જે આંદોલન તમારું ચાલી રહ્યું છે એ આંદોલનમાં હવે કોઈ ફેરફાર આવશે ખરી? 100% અમે અનામતની માગણી કરી 10% તો અમારો કઈ અમારી સંતોષ થતી નથી. એમાં અમારા ચાર જે મુખ્ય આગેવાનો છે જે નક્કી કરશે એ જ અમને માન્ય રહેશે. દેલ આપણી જોડે અહીંયા જે દિનેશભાઈના જે ભાઈ છે તે બી છે, એમની જોડે આપણે સીધી વાત કરીશું કે જે પ્રમાણે સરકારે જે 10% બિન અનામત બેઠક આપવાની વાત કરેલી છે આ બાબતને લઈને આપ લોકોને કેટલો સંતોષ છે અને આગળનું જે આંદોલન છે એ કઈ દિશામાં હવે ચાલશે? મેઇન મુદ્દો અનામત આંદોલનનો મેઇન મુદ્દો તો ઓબીસીમાં સમાવેશ કરવાનો હતો. આર્થિક રીતે પછાત સમાવેશની વાત જ નહોતી, છતાં પણ સરકારે જે આર્થિક રીતે પછાત આપવાની વાત કરી છે એ આ લોકો બહાર આવે પછી શું નક્કી કરે છે પાસ કમિટીને એસપીજી વાળા. બાકી મેઇન મુદ્દો એમનો આંદોલનનો કે પાટીદારોને ઓબીસીમાં જ સમાવેશ કરવાનો હતો. તો બિલકુલ એ જે પ્રમાણે અહીંયા જે પાટીદારો તે લોકોનું કહેવું છે કે જે મેન એ લોકોને જે અનામત માટેની લડત છે તે ઓબીસીમાં સમાવેશ માટેની છે. જે સરકારે અત્યારે 10% જે બિન અનામત આપવાની વાત કરી છે તે જ્યાં હાર્દિક પટેલ, ચિરાગ પટેલ, દિનેશ પટેલ અને કેતન પટેલ બહાર આવશે અને તે સરકાર જોડે બેસશે ત્યારબાદ જ નક્કી કરવામાં આવશે કે આ જે એ લોકોની માંગણી છે તે યોગ્ય જે સરકારે જે 10% બિન અનામત આપવાની વાત કરી છે તે બી એ લોકોને માંગણી સંતોષી છે કે નહીં. મારી અહીંયા મહત્વપૂર્ણ બાબત એક એ પણ આવીને ઉભી રહે છે કે જે પ્રમાણે તેમણે કહ્યું કે 10% અમને બિલકુલ સંતોષ નથી, એટલે શું એમને ટકાવારી વધારે જોઈએ છે કે પછી ઓબીસીની માંગ છે? એ લોકોને જે ઓબીસીમાં જે સ્થાન જોઈએ છે એ લોકોની જે માંગણી છે તે અનામત માટેની જે ઓબીસીમાં સ્થાન તે લોકોને મળે તો તે લોકોનું જે પ્રમાણે તેમના પ્રશ્નો છે તેનો હલ થઈ શકે, ઉકેલ આવી શકે. તેથી જે 10% બિન અનામતની વાત છે તે લોકોને હાલ તો યોગ્ય લાગતી જ નથી, 10% તે લોકોને સંતોષ બી નથી. જો ઓબીસીમાં તેમને સ્થાન મળે તો એ લોકોનું જે આંદોલન છે તે બી ઠારે પાડે તેવી શક્યતા લાગશે. મયુરા એક સવાલ ખાસ એ પૂછ્યો કે આજે 10% સવર્ણો માટે 6 લાખની મર્યાદાની જે વાત કરી અને અનામત આપવામાં આવ્યું છે, જો હાર્દિક પટેલ તૈયાર થઈ જાય તો પછી આ લોકો તેમની સાથે જોડાશે કે પછી છતાં પણ તેઓ આ જીદ પકડીને બેસશે કે અમારે આ રીતે જોઈએ છે? બિલકુલ આ આપણે સીધી એમની જોડે જ વાત કરીશું. અરવિંદભાઈ જે પ્રમાણે આ સરકારે વાત કરી છે કે 6 લાખ લોકોને જે બિન અને 10% બિન અનામત આપવામાં આવશે, જો આ વાતને લઈને હાર્દિક પટેલ જો તૈયાર થઈ જતા હોય તો આપ જે પાસ કન્વીનરો છે તે લોકોનું જે આંદોલન તમે લોકો ઠારે પાડશો કે પછી હાર્દિક પટેલની જોડે રહેશો કે નહીં રહો આ બાબતમાં રહીને? હાર્દિક પટેલ, ચિરાગ, દિનેશ, કેતન એ અમારા મુખ્ય નેતાઓ, એના પછી અમારી જે પાસ કમિટી જાગી 21 કન્વીનરો સાથે બેસીને નિર્ણય કરશે. બધા હાર્દિક કહેશે તો હાર્દિકનો બી અમે બધા વિચારીશું કે ભાઈ આપણે શું માગીએ છીએ અને આપણે ક્યાં આપણે કઈ દિશામાં માગણી હતી ને આપણે શું લેવાનું છે એ હાર્દિક સાથે અમે ચર્ચા કરીને એ દેશ અમે કહીશું કે ભાઈ આ સ્વીકાર્ય છે કે નહીં. નિહલ, એ લોકોનું જે પ્રમાણે કહેવું છે કે જો હાર્દિક બી આ બાબતે રેડી થાય તો અમે મયુર આપની સાથે આગળ પણ આવીશું. આપની આપ વાતને જારી રાખશો. આગળ જો વાત કરીએ તો એસપીજીના પ્રમુખ લાલજી પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. લાલજીભાઈ, મહત્વપૂર્ણ બાબત એ છે કે ભારતીય જનતા પાર્ટીએ પોતાનું સ્ટેન્ડ હવે ક્લિયર કર્યું છે. 10% અનામત, સવર્ણ માટે અનામત, 6 લાખથી ઓછી જેની પણ આવક હોય તે લોકોને, હવે આપનું શું સ્ટેન્ડ છે? અમારું સ્ટેન્ડ તો પહેલાથી એકદમ ક્લિયર જ હતું કે પાટીદાર સમાજને કોઈ પણ રીતે અનામતનો લાભ મળવો જોઈએ અને અમારા જે ભાઈઓ જેલમાં છે, અત્યારે તો અમે બધા પણ જેલમાં છીએ, પણ જે ભાઈઓ જેલમાં છે એ મહત્વના અમારા જે 3-4 મુદ્દા હતા એના વિશે સરકાર સમાધાન માટે યોગ્ય નિર્ણય લે અને આજે જયારે અનામત 10% સવર્ણને આપવામાં આવી છે એનાથી ખુશી થઈ છે. પણ એનો અમે અભ્યાસ કરીશું કે આમાંથી સમાજને આટલું બધું ગુમાયા પછી કેટલો લાભ થઈ શકે એમ છે, પછી એ બાબતે અમે નિર્ણય લઈ શકીએ. બિલકુલ લાલજીભાઈ, આપ કહો છો કે અમે તેનો અભ્યાસ કરીશું ને ત્યારબાદ કહીશું, પણ કેટલાક પાટીદાર મિત્રો છે તેમનું બહુ એવું સ્પષ્ટ કહેવું છે કે આનાથી અમે બિલકુલ સંતુષ્ટ નથી, તો શું કહેવાય કે તેમને પણ કોઈ પણ પ્રકારના અભ્યાસ વગર સીધું નિવેદન આપ્યું છે તેવું માની શકાય? નહીં, એમને સરકારની રીતે જે પણ એમને અભ્યાસ કરીને નિર્ણય કર્યો હોય, પણ જ્યારે અનામત આંદોલનની અમે શરૂઆત કરી હોય અને 9-9 મહિનાથી અનામત આંદોલન સાથે જોડાયેલા હોય તો સમાજને શું બેનિફિટ મળે એનો અભ્યાસ અમારે કરવો બહુ જરૂરી છે અને સમાજને જ્યારે ફાયદો થતો હોય ત્યારે જ અમે કોઈ વિશે નિર્ણય લઈ શકીએ. બાકી અમે અમારા સ્વાર્થમાં અમારા પોતાના માટે અમે કોઈ નિર્ણય ના લઈ શકીએ. લાલજીભાઈ, કુલ મળીને જો વાત કરીએ તો જ્યારે આ આંદોલન ચાલતું હતું ત્યારે
એસપીજીએ કુલ મળીને 29 મુદ્દા કયા હતા કે આ અમારા 29 મુદ્દા છે, તે અમારી માંગ છે. તો આ જયારે 10% રિઝર્વેશન આપવાની વાત ચાલે છે ભારતીય જનતા પાર્ટી દ્વારા, તો આપને લાગે છે કે 29 માંથી કેટલા મુદ્દાનો સોલ્વ ઉકેલ આવી ગયો છે? આમ તો અમે જે મુદ્દા 29 આપ્યા હતા એ 29 મુદ્દા લગભગ તો બધા ક્લિયર થઈ જાય એવા જ હતા, જે સરકારને પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું હોય તો બરોબર. તો આ જે અનામતની વાત કરી એ જ એમને અઘરી લાગતી હતી અને અમારા ભાઈઓને છોડાવવાના અઘરા લાગતા હતા કાયદેસર પ્રોસેસમાં. પણ જયારે સરકારજીએ કદમ ઉઠાવ્યું છે અનામત માટે, તો અમારે જોવાનું